વિશ્વના 84 દેશોના બંદર સાથે દરિયાઈ વ્યવહાર માટે જાણીતું ઘોઘાખૂદ ભયભીત છે. કેમ કે અંગ્રેજોના સમયમાં દરિયાનું પાણી ગામમાં ન ઘૂસી જાય તે માટે દરિયાકાંઠે 1 કિલોમીટર કરતા પણ વધુ લાંબી પ્રોટેક્શન દિવાલ બનાવાઈ હતી, પરંતુ સમય જતા તૂટી ગયેલી દિવાલ સાવ નેસ્ત નાબૂદ થઈ ગઈ છે અને હવે ઘોઘાના નીચાણવાળા વિસ્તારો દરિયાઈ ભરતીમાં જળમગ્ન થઈ જાય છે. દરિયાની ભરતી ભયભીત કરે છે, સુનામીની જેમ પાણી ફરી વળે છે. વર્ષોથી થાય છે ઘોઘાની પ્રજા પરેશાન. ગુજરાત મેરીટાઈમ બોર્ડ, ભાવનગર જિલ્લા પંચાયત અને અલંગ મરીન બોર્ડના લીધે ઘોઘા વાસીઓને નીકળે છે ખો. પહેલું કહેવાય છે ને કે તીન તિગાડા કામ બિગાડા, અહીં પણ આવું જ છે. ગુજરાત મેરીટાઈમ બોર્ડ, ભાવનગર જિલ્લા પંચાયત અને અલંગ મરીન બોર્ડની ત્રિપુટીને કારણે છેલ્લા ઘણા વર્ષોથી ઘોઘાવાસીઓ પરેશાન છે. જુઓ આ દ્રશ્યો. વગર ચોમાસે આખાએ ઘોઘામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાય છે. આ દ્રશ્યો અહીં દર વર્ષે દરિયામાં ભરતી આવે ત્યારે જોવા મળે છે. કેમ કે ઘોઘાની રક્ષા કરતી પ્રોટેક્શન વોલ વર્ષોથી તૂટી ગઈ છે અને ઘોઘાવાસીઓ આ પ્રોટેક્શન વોલ બનાવવાની વર્ષોથી માંગ કરી રહ્યા હોવા છતાં તેમની માંગ સંતોષાતી નથી અને દરિયામાં ભરતી આવે ત્યારે ઘોઘાવાસીઓ ભયભીત થઈ જાય છે. અમારી દરિયાઈ દિવાલ તૂટી ગયેલ છે. અમે સરકારને ઘણી વાર રજૂઆત કરેલી આ દિવાલ બાબતે, પણ હજી સુધી કઈ એક્શન લેવામાં આવ્યું નથી. અને સરકાર પાસે એટલી નિમ્ર વિનંતી છે કે અમારી સરકાર દિવાલ જલ્દીથી જલ્દી મંજૂર કરવામાં આવે. ઘરો સુધી ગળી જાય છે. જો મોટું વાવાઝોડું કે એવું હોય તો અહીંયા કોઈની સલામતી ન રહે, માટે સરકારશ્રીને વિનંતી કે આ દરિયાઈ દિવાલ માટે યુક્ત પ્રયત્ન કરી વહેલા તકે આ દિવાલ બને એવી નમ્ર વિનંતી. શા માટે આ પ્રોટેક્શન વોલ બની શકતી નથી તો તેની પાછળનું કારણ છે કે 1121 મીટર લાંબી પ્રોટેક્શન દિવાલ, કે જેમાં 141 મીટર દિવાલનો ચાર્જ ગુજરાત મેરીટાઈમ બોર્ડ પાસે છે, 446 મીટરનો ચાર્જ જિલ્લા પંચાયત ભાવનગર હસ્તકનો છે અને 403 મીટરનો ચાર્જ અલંગ મરીન બોર્ડ હસ્તક છે. જેથી આ દિવાલ બનાવવા માટે ત્રણેય સહમત થાય તો જ એક સાથે સંયુક્ત કામ હાથ ધરાય અને પ્રોટેક્શન દિવાલ બનાવવાનું કામ શક્ય બને. બાકી અત્યારે તો ઘોઘાની ખો નીકળે છે. ઘોઘાવાસીઓને કાયમ એ ડર રહે છે કે જો ક્યારેય મોટી દુર્ઘટના સર્જાશે તો મોટી જાનહાની થઈ શકે છે. અરવિંદ ભટ્ટી, GSTV, ભાવનગર.